કેમ છો બાળકો? આજે આપણે પાઠ નંબર 8 કીડી હતી કે હાથી હશે આની અંદર સરસ મજાનું એક ગીતડું આપ્યું છે. તો ચાલો બાળકો આપણે ગીતડું ગાઈએ. હું ગાઉં, મારી સાથે તમારે પણ ગાવાનું છે. ઝાડની સાથે દોસ્તી મારી, ઝાડની સાથે દોસ્તી મારી, પાનની સાથે દોસ્તી, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારી, દરિયા સાથે દોસ્તી મારી, કાંઠા સાથે દોસ્તી, કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારી, કેરમ સાથે દોસ્તી મારી, કોળી સાથે દોસ્તી, કોળી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારી, મમ્મી સાથે દોસ્તી મારી, પપ્પા સાથે દોસ્તી, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. બાળકો, આ સરસ મજાનું ગીતડું તમારે ગાવાનું રહેશે અને તૈયાર પણ કરવાનું રહેશે. તો ફરી એકવાર આપણે આ ગીતડું ગાઈ લઈએ. ઝાડની સાથે દોસ્તી મારી, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારી, કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારી, કોળી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારી, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. બાળકો, આ ગીત તમારે આવી રીતના સરસ મજાનું ગાવાનું રહેશે. ત્યારબાદ હવે પાના નંબર 120 શોધો અને લખો. ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે તે શોધવાનું છે અને લખવાનું છે. તો બાળકો, અહીં ઘણા પ્રકારના પ્રાણીઓ આપ્યા છે અને ચિત્રની અંદર તે બધા સંતાયેલા છે. તો બાળકો, પહેલાં તો અહીંયા એક સાપ આપ્યો છે, એ સાપનું નામ આપણે અહીં લખવાનું છે. ત્યારબાદ સાપ ક્યાં સંતાયો છે? તો સાપ સંતાયો છે ઝાડની બખોલમાં, એમ અહીં લખવાનું છે. ત્યારબાદ બીજા નંબર પર અહીં સસલું છે, તો અહીં સસલું એવું લખીશું. તો સસલું ક્યાં સંતાયું છે? તો સસલું ઝાડીમાં સંતાયું છે. ત્યારબાદ ત્રીજા નંબર પર આપણે વાંદરો એવું લખીશું, તો વાંદરો સંતાયો છે અહીં ઝાડની ઉપર ડાળીની પાછળ, ત્યાર તે અહીં લખીશું. ત્યારબાદ ચોથા નંબર પર જીરાફ, તો અહીં લખીશું જીરાફ, તો જીરાફ ઝાડની પાછળ સંતાયું છે એવું અહીં લખીશું. ત્યારબાદ અહીં લખીશું વાઘ, તો વાઘ ક્યાં સંતાયો છે? તો વાઘ ગુફાની પાછળ સંતાયો છે, એમ અહીં લખીશું. તો બાળકો, આ રીતના ચિત્રમાં જોવાનું છે અને કયું પ્રાણી ક્યાં સંતાયું છે, તે પ્રાણીના નામ અને તે ક્યાં સંતાયું છે તે આપણે અહીં લખવાનું છે. ત્યારબાદ પાના નંબર 121 પર અહીં ચિત્ર આપ્યા છે, તો અહીં આ હાથીનું ચિત્ર અહીં આપણને આપ્યું છે. તો પહેલા નંબરના ચિત્રમાં હાથી કેવી રીતના વળાંક લેવો તે બતાવ્યું છે. ત્યારબાદ બીજા નંબરમાં પણ હાથીને કેવી રીતના પૂર્ણ કરવો તે બતાવ્યું છે. ત્યારબાદ ત્રીજા નંબરના ચિત્રમાં
આખો હાથી પૂર્ણ કર્યો છે. જ્યારે આ ચોથા નંબરનું ચિત્ર છે એમાં એની આંખ, એના દાંત, એના કાન એ રીતના આખું ચિત્ર પૂર્ણ કર્યું છે. અને એની અંદર સૂંઢ છે તે સૂંઢમાં ચ અને ચ સાથે છ જોડેલો એટલે છ એ મૂળાક્ષર અહીં લખ્યો છે. ત્યારબાદ એના પેટ પર સ્ર મૂળાક્ષર લખ્યો છે. ત્યારબાદ એના જે પગ છે એમાં સ્વ મૂળાક્ષર લખ્યો છે. તો બાળકો, તમારે આજે ચોથા નંબરના ચિત્રમાં આ જે હાથી આપ્યો છે એ હાથી તમારે અહીં દોરવાનો છે. અને આ જે મૂળાક્ષર આપ્યા છે એ મૂળાક્ષર પણ એની અંદર લખવાના રહેશે. તો બાળકો, આજે તમારે આ ગીતડું ગાવાનું છે. ત્યારબાદ તમારે આ ચિત્ર જોવાનું છે અને કયું પ્રાણી ક્યાં સંતાયું છે તે લખવાનું છે. ત્યારબાદ તમારે અહીં ચોથા નંબરનો જે હાથી છે એ હાથી તમારે અહીં દોરવાનો છે અને આ મૂળાક્ષર લખવાના છે.